વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. એન્ટેરિયર પિટ્યુટરી TSH ACTH અને MSH અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. આજનો આપણો આ જે લેક્ચર છે આમાં આપણે જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એના ત્રણ અંતસ્ત્રાવો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને ACTH એડીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન અને ત્રીજો જે અંતસ્ત્રાવ છે MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ત્રણેય અંતસ્ત્રાવ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. લેક્ચરની શરૂઆત કરું એના પહેલાં આપને સ્ક્રીન પર હું એક આકૃતિ બતાવી રહેલ છું. હવે આ જે આકૃતિ છે આ આકૃતિથી આપણે હાઇપોથેલેમસ અને જે પિટ્યુટરી ગ્રંથિ છે એના વચ્ચે આ જે સંબંધ છે એ સમજીએ છીએ અને કઈ રીતે પિટ્યુટરી ગ્રંથિ જે છે પોતાના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે એ વિશે થોડી માહિતી મેળવીએ છીએ. તો અહીંયા આ જે સમગ્ર જે ભાગ છે આટલો જે ભાગ છે એ હાઇપોથેલેમસ છે અને એની અંદર આપ ધ્યાનથી જોશો તો આ બધા જે છે એ હાઇપોથેલેમસના ન્યુરોન્સ, હાઇપોથેલેમસના ચેતા કોષો છે અને આ જે ન્યુરોન્સ જે છે એ જ હાઇપોથેલેમસના અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. હવે પાછળના જે લેક્ચર છે એમાં પણ આપણે વાત કરી કે હાઇપોથેલેમસમાંથી જે રિલીઝિંગ અથવા તો જે ઇનહિબિટિંગ જે હોર્મોન છે એ આ જ વિસ્તાર છે એમાં આપ જોઈ શકો છો. અહીંયા જે રિલીઝિંગ અને ઇનહિબિટિંગ જે હોર્મોન છે એ ક્યાં જાય છે પહેલાં, તો આ જે છે એ છે પ્રાઇમરી પ્લેક્સસ જે રુધિર કેશિકા કેપિલરીઝનું એક જાળું છે એમાં જાય છે અને આ જે પ્રાઇમરી કાપિલરી જે પ્લેક્સસ છે એની જે કેપિલરી જે છે એ ભેગી મળીને પછી શિરાબંધી હોય છે. એ જ શિરા બને છે એને આપણે હાઇપોફિશિયલ પોર્ટલ વેન કહીએ છીએ. તો આ જે વેન છે એમાં શું આવે છે, હાઇપોથેલેમસના જે ન્યુરોસિક્રેશન એટલે કે હાઇપોથેલેમસના જે હોર્મોન્સ છે એ આવતા હોય છે. હવે આપ ધ્યાનથી જોશો આકૃતિને તો આપ સમજી શકશો કે જે હાઇપોપોર્ટલ જે વેન છે એની અંદર જે હાઇપોથેલેમસના જે અંતસ્ત્રાવો છે એ આપ જોશો તો અહીંયા જે કાળા રંગનું જે તીરના નિશાન છે એનાથી એ આપણે દર્શાવે છે કે જે શિરા છે એમાંથી હાઇપોથેલેમસના જે અંતસ્ત્રાવ છે એ બહાર નીકળી રહ્યા છે અને અહીંયા અલગ અલગ રંગોમાં જે કોષો બતાવ્યા છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના કોષો છે અને એના પર હાઇપોથેલેમસના અંતસ્ત્રાવ અસર કરે છે. એટલે હાઇપોથેલેમસના જે અંતસ્ત્રાવ છે એની અસર હેઠળ અહીંયા આપ જોશો તો આ જે છે અગ્ર પિટ્યુટરીના બધા જ જે અંતસ્ત્રાવો એના નામ અહીંયા લખેલ છે. તો આ જે અંતસ્ત્રાવો અગ્ર પિટ્યુટરીમાંથી જે ઉત્પન્ન થયા સ્ત્રાવ થયા એ છે TSH ACTH FSH LH પ્રોલેક્ટિન GH અને MSH. TSH જે છે TSHની અસર આપ જોઈ શકો છો થાઇરોઇડ ગ્રંથિ પર થાય છે. ACTH જે છે એ એડ્રીનલ ગ્રંથિ પર. FSH LH જે છે એ શુક્રપિંડ અંડપિંડ ટેસ્ટિસ ઓવરી. પ્રોલેક્ટિન જે છે સ્તન ગ્રંથિ મેમરી ગ્લેન્ડ અથવા બ્રેસ્ટ ઉપર. અને જે GH જે છે GHની અસર યકૃત લીવર પર, લીવરમાંથી IGFS અને IGFS જે છે એ હાડકા સ્નાયુ અને ચરબીયુક્ત પેશી ફેટ ટીસ્યુ એના પર અસર કરે છે. અને આકૃતિમાં બીજી પણ એક વસ્તુ જે છે એ અહીંયા આપ જોશો કે આ જે ડોટેડ લાઇન જે છે રંગીન જે છે અહીંયા કલરમાં, તો આપણે જો અંતસ્ત્રાવોની જે ફીડબેક મિકેનિઝમ જે છે પ્રતિપોષી જે નિયમન છે સકારાત્મક પોઝિટિવ કે નેગેટિવ, તો એના વિશે પણ જો આપને રસ હોય તો આ જે આકૃતિ છે એને આપ એ રીતે પણ સમજી શકો કે કઈ રીતે અંતસ્ત્રાવો જે છે એમની જે માત્રા છે એ ફીડબેક મિકેનિઝમ દ્વારા જળવાતી હોય છે. સમગ્ર જે આકૃતિ છે એ આપના માટે આવશ્યક છે, જરૂરી છે, બધા નામ આપે યાદ રાખવાના છે. નીચેની જે માહિતી છે આ જે માહિતી છે એ પણ આપે વાંચવી જરૂરી છે. ફિગર 26.4 ઓવરવ્યૂ ઓફ અન્ટેરિયર પિટ્યુટરી ફંક્શન, અગ્ર પિટ્યુટરી જે છે એના કાર્યો, બરાબર કયા જે અંતસ્ત્રાવો છે ઉત્પન્ન થાય છે. અહીંયા અહીંયા આપ
આ જે છે માહિતી તૈયાર કરો. હું પણ આપને સમજાવીશ, પણ અહીંયા તો તમારે આ જે માહિતી છે એ આ રીતે અહીંયાથી નહીં સમજાવું, હું અલગ રીતે આમને સમજાવવાનો છું, પણ આપ આ માહિતી જે છે ધ્યાનથી આપે વાંચવાની છે. તો શરૂઆત કરીએ છીએ આપણે. પહેલો જે અંતઃસ્ત્રાવ છે એના વિશે એન્ટેરિયર પિટ્યુટરીમાં વાત કરી રહ્યા છીએ આપણે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એટલે નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે સ્ટિમ્યુલેટિંગ, સ્ટિમ્યુલેટ જે છે, સ્ટિમ્યુલેટનો અર્થ થાય ઉત્તેજિત કરવું. તો અહીંયા થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ જે અંતઃસ્ત્રાવ છે એ કોને ઉત્તેજિત કરે છે, કોને સ્ટિમ્યુલેટ કરે છે? તો એના નામ પરથી જ ખબર પડી જાય છે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેનું બીજું નામ થાઇરોટ્રોપિન છે, જેને ટૂંકમાં TSH કહીએ છીએ, સ્ટિમ્યુલેટ્સ ડેવલપમેન્ટ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્રંથિના વિકાસને ઉત્તેજે છે. અને થાઇરોઇડ ગ્રંથિનો વિકાસ થાય, થાઇરોઇડ ગ્રંથિ જે છે એ ઉત્તેજાય, તો એને કારણે થાઇરોઇડ ગ્રંથિ જે છે સિક્રેશન ઓફ થાઇરોઇડ હોર્મોન, એટલે થાઇરોઇડ ગ્રંથિ જે છે પોતાના અંતઃસ્ત્રાવ, જેને થાઇરોઇડ અંતઃસ્ત્રાવ કહીએ છીએ, એનો સ્ત્રાવ કરે છે. હવે TSH જે છે એનું જે નિર્માણ છે અને એનો જે સ્ત્રાવ જે છે એ અગ્રપિટ્યુટરીના કોષો દ્વારા થાય છે. અને અગ્રપિટ્યુટરીના જે કોષો આ TSHનું નિર્માણ કરે છે, સ્ત્રાવ કરે છે, એ કોષોને થાઇરોટ્રોપ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે આ TSH જે છે એનું નિર્માણ અને સ્ત્રાવ જે છે એની શરૂઆત કઈ રીતે થાય છે? તો હાઇપોથેલેમસ જે છે, હાઇપોથેલેમસમાંથી થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન નામનું જે અંતઃસ્ત્રાવ છે TRH, એનો સ્ત્રાવ થતો હોય છે. આ TRH જે છે એની અસર, TRH જે છે એની અસર અગ્રપિટ્યુટરી પર થતી હોય છે. અગ્રપિટ્યુટરીના જે કોષો છે થાઇરોટ્રોપ્સ, એ જે છે એ TSHનો સ્ત્રાવ કરે છે. TSH જે છે એ થાઇરોઇડ ગ્રંથિ જે છે એના પર અસર કરે છે, અને થાઇરોઇડ ગ્રંથિ જે છે એ થાઇરોઇડ હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે. અચ્છા, હવે આ તો જે TSH જે છે એના સ્ત્રાવની વાત કરી, પણ જ્યારે શરીરમાં એની જરૂરત ના હોય અથવા તો ઓછી માત્રામાં TSHની આવશ્યકતા હોય તો એ વખતે એના સ્ત્રાવને અટકાવવામાં પણ આવતો હોય છે અથવા તો ઓછો કરવામાં આવતો હોય છે. તો TSHનો અગ્રપિટ્યુટરીમાંથી સ્ત્રાવ જે છે એ ઓછો કરવો અથવા તો અટકાવવા માટે જે જવાબદાર અંતઃસ્ત્રાવ છે, જે હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ પામે છે, એ અંતઃસ્ત્રાવને સોહો મા ટો સ્ટેટિન, સોમાટો સ્ટાટિન તરીકે ઓળખવામાં આવે છે. અને અગ્રપિટ્યુટરીમાંથી TSHના સ્ત્રાવને અવરોધે છે અથવા તો રોકે છે, ઇનિબિટિંગ ઓર બ્લોકિંગ. તો અહીંયા થોડી માહિતી આપણે TSH વિશે મેળવી. હવે અહીંયા થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ફરી એકવાર, ટૂંકમાં TSH. તો TSH જે છે એ શું કરે છે? સ્ટિમ્યુલેટ ધ સિન્થેસિસ એન્ડ સિક્રેશન ઓફ ટુ થાઇરોઇડ હોર્મોન, થાઇરોઇડ ગ્રંથિના બે જે અંતઃસ્ત્રાવો છે એમનું નિર્માણ અને એમના સ્ત્રાવને ઉત્તેજે છે. આ બે અંતઃસ્ત્રાવો કયા છે જે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? એમના નામ છે ટ્રાયઆયોડોથાઇરોનિન T3 અને થાઇરોક્સિન T4. આ બંને જે અંતઃસ્ત્રાવો છે, આ બંને અંતઃસ્ત્રાવનું નિર્માણ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાય છે TSHની અસર હેઠળ. હવે થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન TRH જે હાઇપોથેલેમસમાંથી ઉદ્ભવે છે એ TSHના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે. એટલે હાઇપોથેલેમસમાંથી TRH નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એની અસર હેઠળ અગ્રપિટ્યુટરી જે છે એ TSHનો સ્ત્રાવ કરે છે. અચ્છા, હવે આ જે હાઇપોથેલેમસ જે છે, હાઇપોથેલેમસમાંથી TRH જે છે એ કેટલી માત્રામાં
ઉત્પન્ન થશે, ક્યારે ઉત્પન્ન થશે, એનો જે આધાર છે એ બ્લડ લેવલ્સ ઓફ T3 T4, રુધિરમાં T3 T4ની માત્રા કેટલી છે એના પર આધાર રાખે છે. જો T3 અને T4 અંતઃસ્ત્રાવનું રુધિરમાં પ્રમાણ વધારે હોય તો એ નકારાત્મક પ્રતિપોષી નિયમન, નેગેટિવ ફીડબેક મિકેનિઝમ દ્વારા TRH જે છે એના સ્ત્રાવને અવરોધે છે, ઇનહિબિટ કરે છે. એટલે શું થશે, રુધિરમાં T3 T4ની માત્રા વધારે હોય તો હાઇપોથેલેમસ જે છે એ TRH જે છે એનો સ્ત્રાવ નહીં કરે, TRHનો સ્ત્રાવ નહીં થાય તો અગ્ર પિટ્યુટરી જે છે એ TSH જે છે એ નહીં ઉત્પન્ન કરે, TSH નહીં ઉત્પન્ન થાય તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એ T3 T4નું નિર્માણ નહીં કરે, કારણ કે રુધિરમાં ઓલરેડી T3 T4ની માત્રા વધારે છે જ એટલા માટે. અચ્છા, બીજું, દેર ઇઝ નો થાઇરોટ્રોપિન ઇનહિબિટિંગ હોર્મોન. થાઇરોટ્રોપિન અવરોધક અંતઃસ્ત્રાવ એવો કોઈ અંતઃસ્ત્રાવ નથી. આગળ વધીએ છે. હવે બીજો જે અંતઃસ્ત્રાવ છે ACTH, એના વિશે વાત કરીએ છીએ. ACTH જે છે એનું જે પૂર્ણ નામ છે, પૂરું નામ એડ્રેનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, ટૂંકમાં ACTH, અથવા એનું બીજું નામ છે કોર્ટિકોટ્રોપિન. હવે આ જે ACTH જે અંતઃસ્ત્રાવ જે છે એનું નિર્માણ અગ્ર પિટ્યુટરીના કોર્ટિકોટ્રોપ્સ કોષો દ્વારા થતું હોય છે. અને આ જે ACTH જે છે આ અંતઃસ્ત્રાવ શું કરે છે તો એડ્રીનલ ગ્રંથિ જે છે એનો વિકાસ પ્રેરે છે. એડ્રીનલ ગ્રંથિ જે છે એનો વિકાસ થાય એટલે એડ્રીનલ ગ્રંથિ જે છે એ અલગ અલગ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જે છે એનું નિર્માણ કરે છે. હવે ACTH જે છે, ACTHનો જે સ્ત્રાવ છે, અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ક્યારે ACTHનો સ્ત્રાવ કરે છે તો હાઇપોથેલેમસ જે છે હાઇપોથેલેમસમાંથી કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન CRH નામનો જે અંતઃસ્ત્રાવ છે એ જ્યારે મુક્ત થાય છે તો એની અસર હેઠળ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના જે કોર્ટિકોટ્રોપ કોષો છે એ ACTHનો સ્ત્રાવ કરતા હોય છે. બરાબર, તો એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. હવે જુઓ, કોર્ટિકોટ્રોપ જે છે એ મુખ્યત્વે ACTHનો સ્ત્રાવ કરે છે, અને ACTH જે છે ACTHની અસર ક્યાં થાય છે તો ACTHની અસર જે છે એ એડ્રીનલ જે ગ્રંથિ છે એના કોર્ટેક્સ એટલે કે જે બહારનો જે વિસ્તાર છે એના પર થાય છે. ACTHની અસર હેઠળ એડ્રીનલ ગ્રંથિનું જે કોર્ટેક્સ જે છે એ કોર્ટિઝોલ અને ગ્લુકોકોર્ટિકોઇડ નામના જે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરે છે. એના પછી વાત કરીએ છીએ આપણે CRHની, તો હાઇપોથેલેમસ જે છે હાઇપોથેલેમસમાંથી CRH નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે. CRHનું પૂરું નામ છે કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. હાઇપોથેલેમસમાંથી આ જે CRH ઉત્પન્ન થાય છે એ અગ્ર પિટ્યુટરીમાંથી ACTHના સ્ત્રાવને પ્રેરે છે. કેવી રીતે, તો CRH જે છે CRH કોના પર અસર કરશે, CRH જે છે એ અસર કરે છે કોર્ટિકોટ્રોપ્સ પર. એટલે કોર્ટિકોટ્રોપ્સ કોષો જે છે એ ACTHનો સ્ત્રાવ કરે છે. ACTH જે કોષો છે એ એડ્રીનલ ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિના કોર્ટેક્સ પર અસર કરે છે, અને કોર્ટેક્સ જે છે એમાંથી કોર્ટિઝોલ અને ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. હવે સ્ટ્રેસ રિલેટેડ સ્ટિમ્યુલાઈ એટલે શરીરની જે તણાવભરી પરિસ્થિતિ હોય, દાખલા તરીકે શરીરમાં રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા ઓછી હોય, અથવા તો ફિઝિકલ ટ્રોમા, કોઈ જાતની ઈજા થઈ હોય, અથવા તો શરીરમાં દર્દ રહેતું હોય,
અથવા તો શરીરની અંદર જે મેક્રોફેજ એટલે કે જે ભક્ષકકોષ છે એમાંથી ઇન્ટરલ્યુકિન 1 નામનો પદાર્થ ઘટક જ્યારે નિર્માણ પામતું હોય. આવી પરિસ્થિતિમાં ACTHનો જે સ્ત્રાવ છે એ ઉત્તેજાય છે. આવી પરિસ્થિતિમાં અગ્ર પિટ્યુટરી જે છે એ વધારે પ્રમાણમાં ACTHને ઉત્પન્ન કરતી હોય છે. અને ગ્લુકોકોર્ટિકોઇડ જે છે, જો ગ્લુકોકોર્ટિકોઇડની માત્રા રુધિરની અંદર યોગ્ય પ્રમાણમાં હોય તો આ ગ્લુકોકોર્ટિકોઇડ જે છે એ શું કરે છે, નેગેટિવ ફીડબેક મિકેનિઝમ દ્વારા હાઇપોથેલેમસમાંથી CRH જે છે એનો સ્ત્રાવ અટકાવે છે, અવરોધે છે. તો ગ્લુકોકોર્ટિકોઇડ જે છે નેગેટિવ ફીડબેક મિકેનિઝમથી CRHના સ્ત્રાવને અવરોધે, તો એને કારણે અગ્ર પિટ્યુટરી જે છે એમાંથી શું થશે, ACTHનો જે સ્ત્રાવ છે એ અવરોધાય છે અથવા તો ઓછો થાય છે. બરાબર. તો આ જે છે એ એડેનો કોર્ટિકોટ્રોપિક અંતઃસ્ત્રાવ વિશે, અને ત્રીજો જે અંતઃસ્ત્રાવ છે એ છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને ટૂંકમાં MSH કહીએ છીએ. હવે જે એમ્ફિબિયન્સ જે છે, ઉભયજીવી પ્રાણીઓ જે છે, એમને જ્યારે MSHનો જ્યારે ડોઝ આપવામાં આવ્યો ત્યારે એમની જે ચામડી છે, ચામડીના જે કોષો છે એમાં એ કોષોને મેલેનોસાઇટ કોષો કહીએ છીએ. તો ચામડીના કોષોમાં જે મેલેનિન જે ગ્રેન્યુલ છે, મેલેનિન રંજક કણો જે છે, એમની જે સંખ્યા જે છે, મેલેનિન નામનું જે રંજક દ્રવ્ય જે છે એનું જે પ્રમાણ છે એ બહુ વધી ગયું હતું. એટલે એમની જે ચામડી જે છે, સ્કિન પિગમેન્ટેશન, એટલે થોડા એમ્ફિબિયનની જે ચામડી છે સ્કિન પિગમેન્ટેશન એટલે કેવી, એ થોડી કાળાશ પડતી થઈ ગઈ હતી. બરાબર. તો ઉભયજીવી પર કરેલો આ પ્રયોગ છે. હવે મનુષ્યમાં MSHનો જે એક્ઝેક્ટ રોલ છે, આપણા શરીરમાં MSH જે છે કઈ રીતે અસર કરે છે એના વિશે હજુ જાણી શકાયું નથી, અને વૈજ્ઞાનિકો જે છે એ એના પર સંશોધન એમના ચાલુ છે કે MSH કઈ રીતે આપણને અસર કરે છે. પણ આપણું જે બ્રેઇન છે, મગજ છે, એની અંદર MSHના રિસેપ્ટરો જે છે એની હાજરી છે. તો એનો અર્થ એવો કરી શકાય કે આ જે MSH જે છે એ બ્રેઇન એક્ટિવિટી એટલે મગજના જે કાર્યો છે એના પર પણ અસર કરતો અંતઃસ્ત્રાવ હોવો જોઈએ. અચ્છા, બીજું કે દેર ઇઝ લિટલ સર્ક્યુલેટિંગ MSH ઇન હ્યુમન્સ, એટલે કે રુધિરની અંદર MSHની જે માત્રા છે એ ઓછી છે. અને કોઈ વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિને જો અમુક દિવસો સુધી MSHનો જો ડોઝ આપવામાં આવે તો એવું જણાય છે કે કેટલાક દિવસો પછી ડાર્કનિંગ ઓફ ધ સ્કિન, એટલે વ્યક્તિની સ્કિન જે છે એ શું છે, કાળી પડી જાય, બ્લેક થઈ જાય છે. અચ્છા, પછી એક્સેસિવ લેવલ્સ ઓફ કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, CRH જે અંતઃસ્ત્રાવ છે એની માત્રા વધારે હોય તો એ જે છે એ MSHના સ્ત્રાવને ઉત્તેજે છે, અને ડોપામાઇન જે અંતઃસ્ત્રાવ છે એ MSHના સ્ત્રાવને અવરોધે છે. તો આ સાથે આ જે ત્રણ જે અંતઃસ્ત્રાવ છે, TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન અને મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંગેનું જે ચર્ચા હતી એ હવે અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે આનાથી આપ જે છે આપની પરીક્ષાની તૈયારી અને આપનો જે અભ્યાસ છે એ સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.